પણ મારે રજૂઆત કરવી છે મારા વિસ્તારની, મારા વિસ્તાર ડીસાની અંદર બટાકાના જે ખેડૂતો છે અત્યારે 12 જણા તો સુસાઇડ કરી ચૂક્યા છે, બીજા જિંદા લાશની જેમ ગમે છે, ચારે બાજુથી દેવાદાર થઈ ગયા છે, કોલ્ડ સ્ટોરમાં બટાકા મૂક્યા છે, એનું સામેથી ભાડે આપવું પડે, બટાકા તો ગયા, બીજું વસ્તુ પૈસા આલવા પડે છે, ત્યારે એનું પૂરું થાય છે. આ હાલતની અંદર મેં આ મિત્રોને કહ્યું, અધિકારી પોલીસ અધિકારી સાહેબોને, કે મને મારા વિસ્તારની રજૂઆત કરવા જવા, જો મુખ્યમંત્રી અહીંયા આવ્યા છે ગામમાં, તો એ લોકોને કહેવા માગું છું કે આ મરે છે એનું શું. નંબર એક. નંબર બે, જે અહીંયા આવ્યા હતા બ્લડની અંદર, એ મને બોલ્યા કે બેંગ્લોર જતા રહ્યા, હું બેંગ્લોર નથી ગયો, હું તો લોકોનો માણસ છું, તમારી જેમ ફરવાવાળો નથી કે ખોટા ગપ્પ મારવાવાળો નથી. ત્યારે એ કહે છે તો હું એમને કહું છું કે હું અહીંયા વરસાદમાં હતો, એસડીએમની ઓફિસમાં સચિવો કલેક્ટરોની હાજરીમાં મુખ્યમંત્રીએ કહ્યું કે 5 હેક્ટર અને 80,000 રૂપિયા ધોવાણના આપશું અને પાક નિષ્ફળના 30,000 આપશું, એટલે 1.5 લાખ એ થશે, એટલે 5.5 લાખ રૂપિયા ખેડૂત પાસે આવે, એટલે થોડો બેઠો થઈ ગયો, ચિંતા મત કરો. તો મેં કહ્યું હેડો તો થોડા જલ્દી આપજો, 10,000 તો એને કંઈક કામ આવે. આજની તારીખે હજુ પૈસો મળ્યો નથી, 5 હેક્ટરનું 2 હેક્ટર જે ગઈ સાલ હતો એનો એ જ જીઆર રહ્યો. એક મુખ્યમંત્રી કહીને ફરી ગયા એ વાત કરતા નથી, બેંગ્લોરની વાત કરે છે. 2015ના 129 કરોડ રૂપિયા જે પશુ મરી ગયા હતા એમનું સર્વે સરકારે કર્યું છે, સરકારના અધિકારીઓ કર્યું છે, 129 કરોડ રૂપિયા કલેક્ટરના ખાતામાં જમા કર્યા અને 15 દાડમ સપનું શું આવ્યું પાછા લઈ લીધા, કાં તો ખોટું છે, તો સરકાર ખોટી છે, અમે સર્વે નથી કર્યું, તમારા અધિકારીએ કર્યું છે, તમે કર્યું છે, છતાં પણ નથી આલ્યા. એ વખતના બોર ફેલ થઈ ગયા હતા ખેડૂતોના, એક બોર 10 લાખ રૂપિયા હોય તો થાય, બધું તણાઈ ગયું, શું કરે. તો એ વખતે પણ અમુક બોરોના આપ્યા, બાકીનો મને જવાબ આવ્યો છે કે ગ્રાન્ટ ઉપલબ્ધ છે, આપવામાં આવશે. હવે 20 બોરના કદાચ કરોડ રૂપિયા ગ્રાન્ટ નહીં હોય, એમાં પણ કે ગ્રાન્ટ આવે એટલે એમને આપવામાં આવશે. આ કેટલા આજની વાત છે, આ બધી વાત યાદ કરાવવા મારે જવું છે. આ મિત્રોનું હું હાથ જોડું છું, મને જવા દો, સાચી વાત મૂકવા દો, ત્યો મુખ્યમંત્રીની સામે હું ખોટો હોઉં તો મને હમણાં હમણાં જેલમાં ગાળ દે, હું જે કહું છું એક શબ્દ ખોટો હોય તો, પણ સાચી વાત મને કહેવા દો. મારા વિસ્તારના લોકો મરે છે, બરબાદ થઈ ગયા. તમે બધા ટેકાના ભાવ કરો તો બટાકું પણ ખેડૂતનું છે, ખેડૂત ઉત્પાદન કરે છે, લોકો માટે કરે છે, તો તમે બટાકાના ભાવ જાહેર કરો નહીં, એ કંઈક બચે એટલું તો કરો કંઈક, એ છતાં પણ આ જવા દેતા નથી. દુઃખની વાત છે, જે સબસિડી જાહેર કરી વચ્ચે અમે આંદોલન કર્યું, રજૂઆત કરી, તો કટે 50 રૂપિયા કર્યા છે, આજની તારીખ સુધી 5 રૂપિયા આ ખેડૂત પાસે નથી આવ્યા, માત્ર જાહેર કર્યા સબસિડી. જ્યારે જાય છે ત્યારે કહે છે કે માર્ચમાં આવજો, અત્યારે કોઈ નક્કી નથી, પછી શું કરે, મરી ગયા પછી શું કરે. આજે લાઇટ બિલ ભરવા પૈસા નથી, ખાવા નથી, અત્યારે શિયાળો વાવું છે તો ખેડ શેની કરવી, બિયારણ ક્યાંથી લાવવું, બધું સાફ થઈ ગયું, ક્યાંથી લાવવું, આ દિવાળી તો ગઈ, આ તો હોળી આવી, હોળી છે દિવાળીની, એ હાલત છે ખેડૂતોની. તો તમે કંઈક કરો ને હાલો, એ વિનંતી કરવા જવું છે. પણ આ અધિકારીઓ એમના હાથે અમારે કોઈ પેલી દુશ્મની નથી, એ એમની ફરજ બજાવે છે, પણ એમને પણ થોડીક લોકોની ખાતિર મને જવા દીધો હતો, લોકોના આશીર્વાદ એમને મળો, પણ એમને નથી મળ્યા તો એ પાપના ભાગીદાર એ પણ થોડા થશે. એમ પાસે વાત મારે પહોંચાડવી જરૂરી હતી, તો છતાં એમણે આ કર્યું નથી. અને ખરેખર આજે લોકો મરી રહ્યા છે, હું આજે વિરોધ કરવા નથી આવ્યો, હું મારી રજૂઆત કરવા આવ્યો છું. એમને કહ્યું કે મારે વિરોધ નથી કરવો, એને જે રથો કાઢવા હોય કાઢે, હવે થોડા દાડા જ કાઢવાના છે, લોકોએ નક્કી કર્યું છે, હું નથી કહેતો, એટલે હું વિરોધ નહીં કરું, મારી રજૂઆત કરું, પણ નથી જવા દેતા કોંગ્રેસ.